બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મોટા ભાગે આદિવાસી પ્રજા રહે છે અને આ લોકોનું જીવન મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર છે. દાંતાની આદિવાસી પ્રજાને આદિજાતિ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવશે તેમજ આ વિસ્તારના લોકોને આર્થિક સહાય મળી રહે તેવા હેતુથી દાંતા ખાતે લોકસભા સાંસદે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 2021નો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના દ્વારા રાજ્યના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને ખાતર, બિયારણ અને ટૂલકીટ સહાયનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 10 લાખ વનબંધુ ખેડૂતોને 250 કરોડની સહાય આપી છે અને આ વર્ષે 14 આદિજાતિ જિલ્લાના 1,26,000 વનબંધુ ખેડૂતોને 31 કરોડની સહાય આપવામાં આવશે. જોકે દાંતા મામલતદાર કચેરી ખાતે આદિજાતિ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સાંસદ પરબતભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખાતર બિયારણ લેવા માટે ઉમટી પડ્યા હતા.